મુંબઈમાં જૈન બિઝનેસ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિ ચેતનભાઈ ભાનુશાલીએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. આયોજિત જૈન બિઝનેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, જેઓનો ગરીબોના મસીહા અને ઉદ્યોગપતિ ચેતનભાઈ ભાનુશાલીએ સ્વાગત કર્યું હતું. અટકે જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કામગીરીના વખાણ કર્યા હતા. જુદા જુદા ક્ષેત્રમાં જૈન સમાજ બિઝનેસ ક્ષેત્રે આગળ રહ્યું છે તેવું આ તકે જણાવાયું હતું. મુંબઈ ખાતે નયા પદ્મસાગરજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જીઓ દ્વારા મેગા બિઝનેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સ્વાગત અને સન્માનનો અવસર કચ્છ ભારતીય જનતા પાર્ટીના સેવાભાવી યુવા નેતા અને વૃક્ષવૃદ્ધિ કચ્છની સમૃદ્ધિ અભિયાનના પ્રણેતા ચેતનભાઈ ભાનુશાલીને પ્રાપ્ત થયો હતો. દર્શક મિત્રો, ખાસ કરીને માંડવી તાલુકાના સિરવા ગામના અને કહી શકાય કે કચ્છના પનોતા પુત્ર અને મુંબઈમાં રહીને કચ્છની સતત ચિંતા સેવતા અને પર્યાવરણ માટે એક સૂત્ર જેમણે આપ્યું છે કે વૃક્ષ વૃદ્ધિ અને કચ્છની સમૃદ્ધિ સાથે આરોગ્ય માટે હોસ્પિટલ ઓન વ્હીલ્સ એટલે કે એક હરતું ફરતું દવાખાનું કચ્છના અંતરિયાળ વિસ્તારમાં આપી અને કચ્છના સતત આંસુ લૂછવા માટે અને હમણાં જ જે એક શબ્દ એમણે વાપર્યો છે કે કચ્છના લોકોના ઉત્થાન માટે જે કઈ પણ કરવું પડે અને એ મહાસપરા ન્યૂઝના અમે અમારા સાપ્તાહિકમાં એનું એક ટાઇટલ બનાવ્યું છે કે કચ્છી માળુનું દરેક ક્ષેત્રે ઉત્થાન એ જ મારો ધર્મ ચેતન ભાનુશાલી, આ શબ્દ છે ચેતન ભાનુશાલીના. તો આજે મુંબઈથી મહાસપરા ન્યૂઝના સ્ટુડિયોમાં એમનું ખાસ કરીને ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યો છું અને ખાસ કરીને મુદ્દો છે કે મુંબઈમાં જીઓ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બે મુખ્યમંત્રીનું સન્માન કરવાનું જયારે એક એમને યશ મળી છે અને એક મોકો મળ્યો છે ત્યારે ચેતનભાઈને મળીએ કે ચેતનભાઈ કેટલી ખુશી અનુભવો છો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કર્યું છે ત્યારે એક કચ્છી તરીકે કેટલી ખુશી થાય છે. નમસ્કાર ચેતનભાઈ. અનુભવ થાય છે જી કે મારા જેટલા જી નાના માણસ વ્યક્તિને ગુજરાતના મુખ્યમંત્રી આપણે લાડી લીધા જી વિજયભાઈ રૂપાણી સાહેબ, એનો મારે મને જયારે જીઓ તરફથી જી સંસ્થા તરફથી મને જયારે આ સન્માન કરવામાં આવે મને તક મળી, મારે કચ્છની ધરતી ઉપર હું જ્યાં જન્મ લીધું છે જયારે કચ્છના મારા ગુજરાતના જયારે લાડીલા જયારે સીએમ આવતા હોય એનો સન્માન જયારે હું કરતો હું તો મને ખરેખર એટલી આનંદ થયો છે, હરસ ને મારા પાસે એટલા આંસુ બોલી નથી શકતો, મને એટલો બધો આનંદ થયો છે, મુખ્યમંત્રી ઉપસ્થિત હોય અને જીઓની આખી ટીમ એ સમાજમાં પણ ખાસ કરીને એક ભાનુશાલી સમાજ તરીકે એક કચ્છના પ્રતિનિધિત્વ તરીકે તમને એક આમંત્રણ મળ્યું ત્યારે એ ખુશી ક્યારે અને સંસ્થાને કઈ રીતે જે આ જીઓના કાર્યકર્તાઓને કઈ રીતે બિરદાવો છો? જીઓને કાર્યકર્તાઓને ખરેખર એટલો બધો બિરદાવું છું કે મને એ દિવસનો અધ્યક્ષ બનાવ્યો છે. વાહ, એ દિવસ તો મને અધ્યક્ષ બનાવ્યું, મને તો ખરેખર હું આશા પ્રમાણે એ જ કહું છું. હે મારી માં, આ જીઓ સંસ્થા દ્વારા આ આપણા ટ્રસ્ટની હેઠળની જે કામ થાય છે એ જીઓની સંસ્થાને ખબર પડી છે ત્યારે જીઓની સંસ્થાએ મને આમંત્રણ આપ્યું કે આજના પ્રોગ્રામના અધ્યક્ષ તમે છો અને મારું એમાં બી તમે જોઈ લો એમાં બી મારો સન્માન કર્યું છે આ સંસ્થાએ, ત્યારે મને ખરેખર મારી ગજગજતી છાતી ફૂલાઈ અને ત્યારે મને એટલો બધો આનંદ થયો કે એનો કોઈ પાર નથી. ચેતનભાઈ, અંતિમ પ્રશ્ન, ખાસ કરીને અત્યારે ત્યાં કચ્છના લોકો પણ એક મુંબઈ મહારાષ્ટ્રમાં દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી ગયા છે ત્યારે ખાસ કરીને ત્યાં જે કામ થાય છે અને કચ્છના કામ બંને મહારાષ્ટ્ર અને ગુજરાત ત્યારે જોડાયું છે ત્યારે ખાસ કરીને હવે તમને શું અપેક્ષા છે કે જેમ મહારાષ્ટ્ર વિકાસના માર્ગ ઉપર દોડે છે એમ જયારે કચ્છ પણ તમે સતત ચિંતા સેવો છો કે ભાઈ વૃક્ષ વૃદ્ધિ હોય હોસ્પિટલ હોય તો મુંબઈ મહારાષ્ટ્રની જેમ ગુજરાત પણ સમૃદ્ધ થયું છે અને હજુ પણ તેના માટે શું પ્રયત્નો હશે તમારા કચ્છના અંતરિયાળ વિસ્તાર માટે? હું તો એ જ કહું છું કે જે મુંબઈમાં જે રીતે વિકાસ થાય છે જી એનાથી સવાયો વિકાસ કચ્છમાં માટે થાય. વાહ, એ માં આશાપુરા પાસે હું પ્રાર્થના કરું છું કે મારી માં જી
કચ્છને બી માણસ મુંબઈ બનાવી નાખો. વાહ, ધન્યવાદ. આ હતા ચેતનભાઈ ભાનુશાલી અને માંડવી તાલુકાનો સિરવા ગામ એમનું જન્મભૂમિ પરંતુ કર્મભૂમિ મુંબઈ બનાવી છે અને સતત અબડાસા લખપત નખત્રાણા માંડવી મુંદ્રા કોઈ પણ અને શાળામાં જઈ અને વૃક્ષારોપણ જેવા કાર્યો કરી અને લોકોમાં અને યુવાનોમાં એક પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પેદા કરી છે. ધન્યવાદ ચેતનભાઈ, આપ મુંબઈથી અમારી સાથે ટાઈમ કાઢીને વાત કરી એના માટે ખૂબ ખૂબ આભાર.